ફરિયાદો બાદ કોંગ્રેસ આક્રમક બની છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા કોંગ્રેસ ધરણા પર ઉતરી આવી છે। પૂર્વ કોર્પોરેટરના પતિ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો છે। કનકસિંહ જાડેજાની સામે કેસ થતા ધરણા કરવામાં આવી રહ્યા છે। બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસ દેખાવો પર ઉતરી આવી છે। પોલીસે ખોટી રીતે ફસાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં પહેલો લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો હતો। આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર અને જે કાર્યકર્તાઓ છે તેઓ આક્રમક મોડમાં આવી ગયા છે। રસ્તા પર ધરણા કરવામાં આવી રહ્યા છે। નારેબાજી કરવામાં આવી રહી છે। કનકસિંહ જાડેજા કે જેઓ પૂર્વ કોર્પોરેટરના પતિ છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કેસ કરવામાં આવ્યો હતો। જો કે કોંગ્રેસનો દાવો છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, તેઓ નિર્દોષ છે। જો કે ન માત્ર કનકસિંહ જાડેજા પરંતુ કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ અને કોર્પોરેટર્સના નામ પણ તેમાં આવી શકે છે। આપ સીધા જ દ્રશ્યો અત્યારે હાલ જોઈ રહ્યા છો રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। કેટલાક જે ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓ હતા તેમની કાયત કરવામાં અત્યારે હાલ આવી રહી છે। પોલીસ ત્યાં પહોંચી ગઈ છે કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં પહોંચી ગયા હતા અને કોરોનાના જે નિયમો છે તેનો પણ ક્યાંક ભંગ થતો જોવા મળ્યો। પોલીસ અહીં પહોંચી ગઈ છે અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે। કેટલાક કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પણ લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે કાર્યકર્તાઓ ખૂબ જ આક્રમક બોલમાં છે। મહિલા કાર્યકર્તાઓ પણ અહીં પહોંચી ગઈ છે। ધૂન બોલાવવામાં આવી રહી છે। નારેબાજી સાથે તેઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહી છે। મહિલા પોલીસ પણ અહીં આવી પહોંચી છે અને જે કાર્યકર્તાઓ અહીં ધરણા પર બેસીને હલ્લાબોલ મચાવી રહ્યા છે તેમને અટકાયત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પહેલો લેન્ડ ગ્રેબિંગનો કેસ રાજકોટનો જે કનકસિંહ જાડેજાની સામે નોંધવામાં આવ્યો છે, આ કેસને લઈને કોંગ્રેસ આક્રોશમાં આવી ગઈ છે। કોંગ્રેસનો દાવો છે કે કનકસિંહ જાડેજા નિર્દોષ છે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે। કોર્પોરેટરના પતિ છે કનકસિંહ જાડેજા કે જેમને બચાવવા માટે, જેમને નિર્દોષ સાબિત કરવા માટે કોંગ્રેસ તરફથી અત્યારે હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહિલા કાર્યકર્તાઓ અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। પોલીસનો કાફલો અહીં પહોંચી ગયો છે અને આ જે ધરણા છે તેને વિખેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કાર્યકર્તાઓ સહેજ પણ વચક નથી આપી રહ્યા। ઘર્ષણ પર ઉતરી આવ્યા છે। મહિલા કાર્યકર્તાઓ મહિલા પોલીસની સાથે ઝપાઝપી પર ઉતરી આવી છે। આ તમામ દ્રશ્યો અત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી આપ જોઈ રહ્યા છો। કોંગ્રેસ ગઈકાલે જ આ ધરણા માટેની મંજૂરી લેવા માટે પણ પહોંચી હતી। બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર તરફથી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં એકત્રિત થઈ ગયા હતા અને આ ધરણાને વિખેરવા માટે પોલીસે અહીં આવવું પડ્યું હતું અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ઝપાઝપી પર ઉતરી આવ્યા છે જે મહિલા પ્રદર્શનકર્તાઓ છે તે, જો કે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી છે। ફરિયાદો બાદથી જ કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી રહી છે। પહેલેથી જ નિવેદનો આપવામાં આવી રહ્યા હતા કે કનકસિંહ જાડેજા નિર્દોષ છે, માત્ર ને માત્ર તેમને ફસાવવામાં આવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરના પતિ છે કનકસિંહ જાડેજા કે જેમની સામે રાજકોટનો પહેલો લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાયો છે। આ કેસ અંતર્ગત અન્ય કેટલાક કોંગ્રેસના નેતાઓના નામ પણ સામે આવી શકે છે, ત્યારે કોંગ્રેસ કનકસિંહ જાડેજાને બચાવવા માટેના પ્રયત્નો કરી રહી છે। સાથે સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નિર્દોષ હોવા છતાં તેમને રાજકીય રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને તેમની સામે કાવતરું રચવામાં આવ્યું છે। બહુમાળી ભવન ચોક ખાતેથી સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસ અહીં આવી પહોંચી છે અને આ ધરણા કાર્યક્રમને વિખેરવા માટે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે। જો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસની સાથે પણ ઘર્ષણમાં ઉતરી આવ્યા છે। જે મહિલા કાર્યકર્તાઓ છે તેઓ ઝપાઝપી પર ઉતરી આવી છે। બહુમાળી ભવન ચોક ખાતેથી સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ભૂમાફિયાઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે છે, જેનો પહેલો કેસ રાજકોટમાં નોંધાયો છે કનકસિંહ જાડેજા પર।